હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ Academy. એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોમ અને તમારી જે આવનારી એક્ઝામિનેશન્સ છે જે ઓલરેડી સ્કેડ્યુલ થઈ ચૂકી છે ઘણી બધી એક્ઝામિનેશન તો એના માટે તમે તૈયારી કરતા હશો આજનો જે આપણો પ્રથમ ટૉપિક છે તે ઓલરેડી એક જૂના ન્યૂઝ જે આપણે ભણી ગયા છે કરંટ અફેર્સને લઈને તેનો એક અપડેટેડ ટૉપિક છે અને એ છે એફએ દ્વારા પાકિસ્તાનને ફરીવાર ગ્રે લિસ્ટમાં જ બરકરાર રાખવામાં આવ્યું છે બરાબર હવે એફએટીએફ શું છે ગ્રે લિસ્ટ શું છે કેમ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે સારી વાત છે પાકિસ્તાન માટે કે ખરાબ વાત છે ભારત માટે સારી વાત છે કે ખરાબ વાત છે આ બધી બાબતોની ચર્ચા આપણે આ ટોપિકમાં કરીશું જે લોકો રેગ્યુલરલી લેક્ચર્સ જુએ છે પોતાની નોટ્સ બનાવે છે તે લોકોને ખબર હશે આ બધા જ સવાલોના જવાબ વિશે બરાબર તો એફએટીએફ શું છે તો એક એવી સંસ્થા છે કે જે દેશોના મની લોન્ડરિંગ પર અને ટેરર ફંડિંગ પર નજર રાખે છે બરાબર કોઈ દેશ જો પૈસાની લેવડ દેવડ ગેરકાયદેસર રીતે કરતો હોય અથવા તો ટેરર ફંડિંગમાં ભાગ ભજવતો હોય તો એવા દેશો પર નજર રાખવા માટેની વોચડોગ સંસ્થા તરીકે એફએટીએફ કામ કરે છે અને એફએટીએફનું પૂરું નામ શું છે તો એફએટીએફનું પૂરું નામ છે ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એફએટીએફ એ પાકિસ્તાનને વધેલી મોનિટરિંગ લિસ્ટ ઇન્ક્રીઝડ મોનિટરિંગ લિસ્ટમાં જાળવી રાખવાનો નિર્ણય લીધો છે અને ઇન્ક્રીઝડ મોનિટરિંગ લિસ્ટ એ ગ્રે સૂચિનું બીજું નામ છે બરાબર શું છે તો એફએ એફ દ્વારા જૂન બે હજાર અઢારમાં જુઓ કેટલી જૂની વાત છે ઓલમોસ્ટ ત્રણ વર્ષ થવા આવ્યા બરાબર તો જૂન બે હજાર અઢારમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યા પછી ટ્વેન્ટી સેવન પોઈન્ટનો એક એક્શન પ્લાન જારી કરેલો બરાબર જુઓ ફરીવાર હું એક સેમ ઉદાહરણ આપું છું તમને કે કોઈક છોકરો સાતમા ધોરણમાં ભણે છે અને બહુ તોફાની છે તો સીધે સીધો એને સ્કૂલમાંથી રસ્ટીગેટ કરી દેવામાં નહીં આવે બરાબર અથવા તો સ્કૂલમાંથી કાઢી નાખવામાં નહીં આવે પહેલી ત્રણ વાર ચાર વાર પાંચ વાર એને વોર્નિંગ આપવામાં આવે એના વાલીને બોલાવવામાં આવે કે ભાઈ તમારા છોકરા પર નજર રાખો બરાબર તો આ પ્રકારની જે મોનિટરિંગ લિસ્ટ છે એ ટાઈમ એ ટાઈપનું એક્શન લિસ્ટ પાકિસ્તાનને આપવામાં આવ્યું છે બરાબર તો એફએટીએફ દ્વારા જૂન બે હજાર અઢારમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યા બાદ સત્યાવીસ પોઈન્ટનો એક એક્શન પ્લાન જારી કરવામાં આવેલો એક્શન પ્લાન શું છે તો એક્શન પ્લાન એ મની લોન્ડરિંગ અને આતંકી ધિરાણ એટલે કે ટેરર ફંડિંગને રોકવા સાથે સંબંધિત છે બરાબર જો બે હજાર ચૌદ પછી ભારતે બહુ સ્ટ્રોંગ રીતે ઇન્ટરનેશનલ લેવલ પર પાકિસ્તાનને ટેરર ફંડિંગ કન્ટ્રી તરીકે પ્રોજેક્ટ કર્યું ભારતમાં ઓલરેડી આપણે ઉરી અટેક જોયો પુલવામા અટેક જોયો જમ્મુ કાશ્મીરમાં અને બોર્ડરના એરિયાઝમાં અવારનવાર નાના મોટા અટેક્સ થતા હોય છે એ બધા માટે ભારત સક્સેસફુલ રીતે બરાબર બહુ સફળતાપૂર્વક પાકિસ્તાનને દુનિયા સમક્ષ અન્ય દેશોની સામે અલગ થલગ પાડવામાં સક્ષમ રહ્યો અને એફએ દ્વારા પાકિસ્તાન પર દબાણ બનાવવામાં આવ્યું કે જ્યાં સુધી ભાઈ તમે તમારા ટેરર ફંડિંગ પર અને મની લોન્ડરિંગ પર કાબુ નહીં મેળવો ત્યાં સુધી તમને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવશે નહીં અને એવી પણ ધમકી આપવામાં આવી કે ભાઈ જો તમે હજુ પણ એક્શન નહીં લો તો તમને ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં ખસેડી દેવામાં આવશે બરાબર શું એના ઇમ્પ્લિકેશન્સ છે એ આપણે જોઈશું પછી ઓક્ટોબર બે હજાર વીસની પૂર્ણ યોજના દરમિયાન કોવિડ નાઇન્ટીન રોગચાળાને કારણે પાકિસ્તાનને ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધી સત્યાવીસ મુદ્દાનો એક એક્શન પ્લાન સંપૂર્ણ પાલન કરવા માટે વિસ્તરણ આપવામાં આવેલું બરાબર એક્સટેન્શન આપવામાં આવ્યું કેમ કારણ કે બે હજાર વીસ ઓલમોસ્ટ આપણું સહેમ ચાલ્યું ગયું કોવિડ નાઇન્ટીનમાં ચાલ્યું ગયું અને ઘણા બધા દેશોને ચાહે રિચ કન્ટ્રી હોય ચાહે પુઅર કન્ટ્રી હોય ડેવલપ્ડ નેશન હોય કે ડેવલપિંગ નેશન હોય બધા જ નેશનને ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી કોવિડ નાઇન્ટીનને લીધે માર પડ્યો તો એફએટીએફ એવું કીધું કે ચાલો ભાઈ આ એક વર્ષ તમે કંઈ ધ્યાન આપ્યું નથી દેટ ફાઈન જો બે હજાર ઓગણીસ સુધી તો પાકિસ્તાને કોઈ પગલાં લીધા જ નથી બે હજાર ઓગણીસ પછી દર ત્રણ મહિને દર ચાર મહિને પાકિસ્તાનને એક્સટેન્શન આપવામાં આવતું કે ભાઈ ચાલો આવતી મિટિંગ સુધી તમને એક્સટેન્શન મળે છે આવતી મિટિંગ સુધી એક્સટેન્શન મળે છે એમ કરતાં કરતાં બે હજાર એકવીસ ફેબ્રુઆરી સુધી એક્સટેન્શન આપવામાં આવેલું બરાબર ત્યારબાદ તે સત્યાવીસમાંથી છ નિર્દેશોનું સંપૂર્ણપણે પાલન કરતું હતું નહીં તો પણ છ એવા મહત્ત્વના એક્શન પ્લાનના ઘટકો હતા કે જેના પર પાકિસ્તાને કોઈ ઠોસ કાર્યવાહી કરેલી નહીં ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં એફએટીએફ દ્વારા આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનની નોંધપાત્ર પ્રગતિનો સ્વીકાર કરવામાં આવ્યો તેમ છતાં સત્યાવીસ મુદ્દાના એક્શનમાંથી ત્રણનું સંપૂર્ણપણે હજુ પણ એણે પાલન કર્યું નથી એટલે જ્યાં સુધી હજુ આ ત્રણનું પાલન કરવા માટે બહુ પોઝિટિવ રિઝલ્ટ બતાવ્યું પાકિસ્તાને બરાબર એટલે હજુ આ ત્રણનું પાલન કરવા માટે એને જૂન સુધીનો સમય આપવામાં આવેલો આતંકવાદી ભંડોળના માળખાકીય સુવિધાઓ તથા તેમાં સામેલ કંપનીઓ સામે નાણાંકીય પ્રતિબંધો અને દંડની બાબતમાં અસરકારક પગલાં સાથેના ત્રણે ત્રણ મુદ્દાઓ સંબંધિત છે એટલે હજુ પણ પાકિસ્તાને ડિરેક્ટલી જે લોકો આતંકવાદ સાથે જોડાયેલા છે બરાબર જૈશ એ મોહમ્મદ કે હિજબુલ મુજાહિદ્દીન જેવા જે આતંકવાદી સંગઠનો છે એ લોકો પર ઠોસ પ્રતિબંધો હજુ સુધી પાકિસ્તાન મૂકી શક્યું નથી એફએટીએફ એવું કહ્યું છે કે પાકિસ્તાન યુએન દ્વારા યુનાઇટેડ નેશન્સ દ્વારા એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિયુક્ત આતંકવાદીઓ જેમ કે છવ્વીસ અગિયારના આરોપી હફીઝ સઈદ અને જે એ એમ ચીફ મસૂદ અઝહર સામે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ ગયું છે જોકે પાકિસ્તાને સત્યાવીસ કાર્યવાહીમાંથી છવ્વીસ જે એક્શન પ્લાન હતા તેને પૂર્ણ કર્યા છે જૂન સુધી બરાબર જે ફેબ્રુઆરીથી જૂનમાં જે ત્રણ બાકી હતા એમાંથી બે પર એને થોડી બહુ કાર્યવાહી કરી એફએટીએફ પાકિસ્તાનને પ્રોત્સાહિત કરે છે કે શક્ય તેટલી વહેલી તકે કાઉન્ટરિંગ ફાઇનાન્સ ઓફ ટેરરિઝમ સાથે સંકળાયેલ વસ્તુને બતાવી દે કે ટેરર ફાઇનાન્સિંગ તપાસ અને કાયદાકીય કાર્યવાહી યુનિવર્સિટીના નિયુક્ત આતંકવાદી જૂથોના વરિષ્ઠ નેતાઓ અને કમાન્ડરોને નિશાન બનાવે છે બરાબર જેમ કે હાફિઝ સઈદ છે અને મસૂદ અઝહર જેવા ઘણા બધા આતંકવાદીઓ જે લોકો આખી દુનિયાને ખબર છે કે એ લોકો માટેનું સુરક્ષિત રહેઠાણ ક્યાં આવેલું છે પાકિસ્તાનમાં આવેલું છે તો દુનિયા હવે પ્રેશર બનાવે છે કે ભાઈ તમને ખબર છે રિપોર્ટ્સ છે તમારી પાસે કે જો કોઈ યુએન દ્વારા રેકગ્નાઇઝડ આતંકવાદી જો તમારે ત્યાં રહેતો હોય તો એ તમારી જવાબદારી બને છે કે તમે એને પકડાવો અને એના પર કેસ ચલાવો બરાબર આ ઉપરાંત એફએટીએફ દ્વારા મુખ્યત્વે મની લોન્ડરિંગ ક્રિયાઓને પૂર્ણ કરવા માટેના અન્ય છ મુદ્દાઓના કાર્યોની પણ સૂચિ સોંપવામાં આવી છે અપેક્ષિત છે કે પાકિસ્તાન તેના મની લોન્ડરિંગ એક્ટમાં સુધારો કરશે સ્થાવર મિલકત એજન્સીઓ અને રત્ન વેપારીઓ જેવા નિયુક્ત બિન નાણાકીય વ્યવસાયો પર કડક કાર્યવાહી મની લોન્ડરિંગ કંપનીઓની સંપત્તિ જપ્ત થશે તથા સ્થિર કરશે અને પ્રસાર ફાઇનાન્સિંગ માટેના વ્યવસાયોને મોનિટર કરશે મંજૂરી માટે બિન મંજૂરી સાથે પાલન કરાવશે બરાબર તો આ બધા જ હજુ પણ ટેરર ફાઇન ટેરર ફિનાન્સિંગ અથવા તો મની લોન્ડરિંગ સાથેના અમુક કેટલા મુદ્દાઓ જેના પર હજુ એણે પગલાં નથી લીધા તેના પર પ્રેશર બનાવવામાં આવે છે કે ભાઈ જો તમારે ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું છે તો આના પર તમારે પગલાં લેવા પડશે બરાબર શું છે ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ક્યારે એની સ્થાપના થઈ કયા ઉદ્દેશ્ય સાથે ઇન ઇનિશિયલી એની સ્થાપના કરવામાં આવી તો તે એક આંતર સરકારી ઇન્ટર ગવર્મેન્ટલ સંસ્થા છે જેની સ્થાપના પેરિસમાં ઓગણીસો નેવ્યાસી દરમિયાન ડ્યુરિંગ નાઇન્ટીન એટી નાઇન જી સેવન સમિટ દરમિયાન કરવામાં આવી હતી એફએટીએફ દેશના નાણાં વિરોધી મની લોન્ડરિંગ અને આતંક વિરોધી નાણાકીય માળખાઓની તાકાતનું મૂલ્યાંકન કરે છે જોકે તે વ્યક્તિગત કેસો દ્વારા આગળ વધતું નથી બરાબર જો જ્યારે નાઇન્ટીન એટી નાઇનમાં જ્યારે એની સ્થાપના કરવામાં આવેલી અને જ્યારે એનું કામગીરી શરૂ કરવામાં આવેલી ત્યારે એ માત્ર મની લોન્ડરિંગના પર વોચડોગ તરીકે કામ કરતું પછી ધીરે ધીરે ખબર પડી કે મની લોન્ડરિંગનો એક હિસ્સો બહુ મોટો હિસ્સો બરાબર એ ક્યાં જાય છે ટેરર ફંડિંગમાં જાય છે બરાબર અને મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ બંને એકબીજા સાથે બહુ ગાઢ રીતે જોડાયેલા છે બરાબર એકના વગર બીજાનું કામ ચાલવાનું નથી બરાબર તો એટલા માટે પાછળથી આતંક વિરોધી નાણાકીય માળખાઓને પણ એમાં જોડવામાં આવ્યા કે કઈ એવી એજન્સીઝ છે કયા એવા કંપનીઓ છે કયા એવા માણસો છે જે ઇલીગલ રીતે પાછલા બારણે આતંકવાદીઓને પૈસા પહોંચાડે છે બરાબર અને હવે એફએ આ બંને વસ્તુઓ પર ધ્યાન રાખશે મેઇન ઉદ્દેશ્ય શું છે તો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા કે આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીની અખંડિતતા માટે મની લોન્ડરિંગ આતંકવાદી ધિરાણ અને અન્ય સંબંધિત ધમ ધમકીઓ સામે લડતા કાયદાકીય નિયમનકારી અને ઓપરેશનલ પગલાંઓના અસરકારક અમલીકરણના ધોરણોને નિયંત્રિત કરવા અને પ્રોત્સાહન આપવું તો એવી નીતિઓ બનાવી જેથી કરીને મની લોન્ડરિંગ નહીં થઈ શકે અને ટેરર ફંડિંગ નહીં થઈ શકે બરાબર પૈસાની જે લેવડ દેવડ છે ને એટલી સુરક્ષિત અને એટલી કડક બનાવી દેવાની કે તમે બહુ સીધી રીતે કોઈ સામાન્ય માણસ વિચારે તો એ બહુ સરળતાથી મની લોન્ડરિંગ કરી શકે નહીં બરાબર ને એટલે જો એરપોર્ટ્સ પર બહુ ઘાટ રીતે ચેકિંગ કરવામાં આવે બંદરો પર બહુ ઘાટ રીતે ચેકિંગ કરવામાં આવે બરાબર તો આ બધા એના કારણો છે મુખ્ય મથક એનું ક્યાં છે તો તેનું સચિવાલય પેરિસમાં આર્થિક સહકાર અને વિકાસ એટલે કે ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ ઓ ઈ સીડીના મુખ્ય મથક ખાતે સ્થિત છે એનું અલગથી કોઈ મુખ્ય મથક બનાવવામાં આવ્યું નથી સભ્ય દેશો કેટલા છે તો એઝ ઓફ નાઉ એફએટીએફમાં થર્ટી નાઇન મેમ્બર કન્ટ્રીઝ છે એફએટીએફ પાસે હાલમાં બે પ્રાદેશિક સંગઠનો કયા કયા યુરોપિયન કમિશન અને ગલ્ફ કો કાઉન્સિલ જીસીસી સહિતના ઓગણચાળીસ સભ્યો છે ભારત એ એફ એટી એફનો સભ્ય છે બરાબર ભારત ઓલરેડી એફએ ટીએફનો સભ્ય છે અને એટલે જ ભારતની આટલી પહોંચ છે કે પાકિસ્તાનને જ્યારે આપણે અલગ તલગ કરવું હતું અને આતંકવાદી નેશન તરીકે જાહેર કરવું હતું ત્યારે ભારતે ઘણા બધા પુરાવાઓ રજૂ કર્યા ઘણી બધી પોતાની જે ડિપ્લોમેટિક વગ છે તે લગાવી અને એને કારણે પાકિસ્તાન આજે આટલા ઘણા વર્ષોથી ક્યાં છે ગ્રે લિસ્ટમાં છે અને પાકિસ્તાનને બહુ ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે કે જો તમે ટેરર ઓછું નહીં કરો અને જો માત્ર ભારત જ માત્ર એનો નિશાન નથી પેરિસમાં આતંકવાદનો સામનો કરવો પડે છે યુએસએમાં આતંકવાદનો સામનો છે યુરોપિયન કન્ટ્રીઝમાં આતંકવાદનો સામનો કરવો પડે છે બરાબર તો આ બધા દેશોને પણ લાગ્યું કે જ્યાં સુધી આપણે ટેરર ફંડિંગની જળને રોકી નહીં શકીએ ત્યાં સુધી ઉપર છેલ્લા આપણા બધા પ્રયત્નો રહે છે અને એટલે પાકિસ્તાન પર જેટલે પણ પાકિસ્તાનને ફંડિંગ મળતું હતું તે બધું ઘણા બધા દેશોએ રોકી દીધું યુ એ સાઉદી અરબ યુએસએ ઘણા બધા દેશોએ જે પાકિસ્તાનને ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે બધી ગ્રાન્ટને શું કરી દીધી રોકી દીધી છે બરાબર હવે બ્લેકલિસ્ટમાં જવાનો મતલબ શું છે બરાબર એ પહેલાં આપણે ગ્રે લિસ્ટને બ્લેક લિસ્ટ શું છે તે જોઈ લઈએ તો એફએટીએફ હેઠળ કેટલા લિસ્ટ છે તો બે લિસ્ટ છે એક છે ગ્રે લિસ્ટ અને બીજું છે બ્લેક લિસ્ટ ગ્રે લિસ્ટ એટલે શું કે જ્યારે તમારે કોઈ દેશને વોર્નિંગ આપવી હોય કે ભાઈ સુધરી જો અમારી નજર તમારા પર છે તો એવા દેશને ક્યાં મૂકવામાં આવશે ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવશે આતંકી ભંડોળ અને મની લોન્ડરિંગને ટેકો આપવા માટે સલામત આશ્રય માનવામાં આવતા દેશોને એફએટીએફ દ્વારા ગ્રે સૂચિમાં મૂકવામાં આવે છે આ સમાવેશ દેશને ચેતવણી આપે છે કે તે બ્લેક લિસ્ટમાં પ્રવેશ કરી શકે છે અને જો બ્લેક લિસ્ટમાં પ્રવેશ કરવાનો મતલબ એ છે કે તમે ચાર વાર પાંચ વાર છ વાર કોઈ દેશને ચેતવણી આપી બે વર્ષ ત્રણ વર્ષ તમે વોર્નિંગ્સમાં જ કાઢી નાખ્યા છતાં પણ જો કોઈ દેશ એક્શન પ્લાન પર કામ નથી કરતો અથવા તો ઇન્ટરનેશનલ સહયોગ નથી કરતો તો એ દેશને હટાવીને ક્યાં મૂકવામાં આવશે એફએટીએફની બ્લેક સૂચિમાં એફએટીએફની બ્લેક સૂચિમાં મૂકવામાં આવશે એનો મતલબ એ છે કે કોઈ પણ આર્થિક એજન્સી ઇન્ટરનેશનલ આર્થિક એજન્સી તમને વિકાસ કાર્યો માટે લોન આપશે નહીં કોઈ પણ યુનાઇટેડ નેશન્સનો સભ્ય દેશ તમારા દેશમાં સીધી કે આડકતરી રીતે રોકાણ કરશે નહીં બરાબર ને જ્યાં સુધી તમને આ બધી મદદ ન મળે ત્યાં સુધી તમારી ઇકોનોમી ધીરે ધીરે કેવી થવા લાગે ટોટલી પડી ભાંગે બરાબર તો જુઓ બ્લેક સૂચિએ શું છે અસહકારી દેશો અથવા તો પ્રદેશો એટલે કે નોન કોપરેટિવ કન્ટ્રીઝ ઓર ટેરેટરીઝ તરીકે ઓળખાતા દેશોને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે છે એન સી સીટી નોન કોઓપરેટિવ કન્ટ્રીઝ ઓર ટેરેટરીઝ ઓકે આ દેશો આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓને ટેકો આપે છે એફએટીએફ નિયમિત રૂપે બ્લેકલિસ્ટમાં સુધારો કરે છે પ્રવેશ કરે છે અથવા તો દેશોના નામની સૂચિને બદલી પણ શકે છે હાલમાં બ્લેકલિસ્ટમાં દુનિયાના માત્ર બે દેશો છે નોર્થ કોરિયા અને ઈરાન અને જો બંનેની ઇકોનોમિક હાલત અર્થવ્યવસ્થાની શું પરિસ્થિતિ છે તે તમે જોઈ શકો છો બરાબર કોઈનાથી છૂપી નથી બંને એકદમ તળિયાની અર્થવ્યવસ્થાઓ છે બરાબર ક્યારેક ક્યારે એફએટીએફની સેશન મળે છે તો એફએટીએફ પ્લેનરી એ એફએટીએફની નિર્ણય લેતી સંસ્થા છે જે દર વર્ષે ત્રણ વખત મળે છે જો ફેબ્રુઆરીમાં મળ્યા અને પછી ચોથા મહિને જૂનમાં મળ્યા બરાબર એટલે દર ચાર મહિને આ જે મીટિંગ્સ છે એફએટીએફની કોર કમિટીની તે મળતી હોય જો તો આખી વાત કરીએ આપણે એફએટીએફની જુઓ ભારત માટે શું ફાયદો છે પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે તો એક તો આતંકવાદ પર બહુ મોટો માર થશે ઇન્ટરનેશનલ લેવલ પર એશિયા પેસિફિક રિજિયનમાં ચાઈના કરતાં ભારતનું પ્રભુત્વ કેવું થશે વધી જશે બરાબર હાલમાં આપણને ખબર છે કે ભારત અને ચાઇના વચ્ચેના સંબંધો હાલક ડોલક ચાલ્યા કરે છે અને ચાઈના ખુલ્લી રીતે પાકિસ્તાનને વધારે મદદ કરે છે બરાબર તો આ સંજોગોમાં જો પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં કન્ટિન્યુ રાખવામાં આવે અથવા બ્લેક લિસ્ટમાં કં મૂકવામાં આવે આવનારા મહિનાઓમાં તો એ ભારત માટે ઘણી મોટી રાજનાયિક જીત તરીકેને જોવામાં આવશે અને એક ડિપ્લોમેટિક વિન તરીકે ઓળખવામાં આવશે બરાબર તો આ વાત હતી એફએટીએફ અને પાકિસ્તાનની જે છેલ્લા બે હજાર અઢારથી ચાલતું આવે છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે પરિવર્તનશીલ શહેરી મિશનના છ વર્ષ તો જો બે હજાર ચૌદ મે મહિનામાં જ્યારે નવી ગવર્મેન્ટ આવી ત્યારે ઘણી બધી નવી યોજનાઓ ઘણા બધા નવા આઈડિયાઝને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા ઘણા બધા શહેરી મિશન ઘણા બધા ગ્રામ્ય મિશનને ઓન ગ્રાઉન્ડ લાગુ કરવામાં આવેલા અને ગવર્મેન્ટ દ્વારા હાલમાં જ એક ડેટા જાહેર થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ છેલ્લા છ વર્ષોમાં ઘણી બધી યોજનાઓ સક્સેસફુલ રીતે પાર પડી છે અને નિરંતર ચાલી રહી છે તો તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ત્રણ ટ્રાન્સફર્મેટિવ અર્બન મિશનના છ વર્ષની વર્ષગાંઠ માટે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કયા કયા ત્રણ ટ્રાન્સફર્મેટિવ મિશન તો પહેલું છે સ્માર્ટ સિટીઝ મિશન બરાબર આપણને ખબર છે કે ભાઈ ભારતીય શહેરોને દુનિયાના શહેરોની સમકક્ષ બનાવવા માટે બધી ઇન્ટરનેશનલ એમ્યુનિટીઝ સાથે સુસજ્જ બનાવવા માટે સ્માર્ટ સિટીઝ મિશનની શરૂઆત કરવામાં આવેલી તો એ છે સ્માર્ટ સિટીઝ મિશન બીજું છે અટલ મિશન ફોર અર્બન રિઝ્યુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફર્મેશન બરાબર તો શહેરી વિસ્તારોમાં એની કાયાપલટ કરવા માટે જે ઓલરેડી જૂના વિસ્તારો છે એ લોકોની કઈ રીતે કાયાપલટ કરી શકાય તે માટે અમૃત મિશન ની શરૂઆત કરવામાં આવેલી અને ત્રીજું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન શહેરી વિસ્તારોમાં આવાસ યોજના કે જેથી કરીને નવી ગવર્મેન્ટનું એવું કહેવું હતું કે ભાઈ બે હજાર ચોવીસ સુધી જ્યારે દેશની પંચોતેરમી વર્ષગાંઠ આવે એ પહેલાં જ બે હજાર બાવીસ સુધી દેશના દરેક ફેમિલી પાસે પોતાનું એક રહેવાલાયક ઘર હોવું જોઈએ પાક્કું મકાન હોવું જોઈએ અને એટલા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન અને પ્રધાનમંત્રી આવાસ યોજના રૂરલ ગ્રામ્ય કક્ષાએ બનાવવામાં આવેલી હતી શહેરીકરણને લગતા મુદ્દાઓ પર સંશોધન અને અભ્યાસ વચ્ચેના અંતરને દૂર કરવા સોંપવામાં આવેલા એમઓયુઝની સ્વાયત્ત સ્વામી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સની સ્થાપનાના પિસ્તાળીસ વર્ષ પણ પૂરા થયા છે તો એની પણ સેલિબ્રેશન કરવામાં આવ્યું બરાબર હવે પહેલી યોજના વિશે જોઈએ એ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બરાબર શહેરી વિકાસ શહેરી રહેઠાણ યોજના તો એક પોઈન્ટ બાર કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્યાંસી લાખથી વધુ મકાનો ઓન ગ્રાઉન્ડ અત્યારે કન્સ્ટ્રક્શનમાં ચાલી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજનાથી સોળ લાખ પરિવારોને અત્યાર સુધી લાભ મળી ગયો છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રોકાણોથી આશરે છસો નેવ્યાસી કરોડ વ્યક્તિ દિવસના રોજગારના આશરે બસો ચોસઠ લાખ નોકરીઓમાં પરિણમી છે બરાબર તો આટલા મેન આવર્સનું કામ લોકોને આપવામાં આવ્યું છે જેના કારણે બસો ચોસઠ લાખ જેટલી નોકરીઓ લોકોને મળી છે શહેરી સ્થળાંતર અને ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોષણક્ષમ ભાડા હાઉસિંગ સંકુલ યોજનાએ જમીન પર નોંધપાત્ર પ્રતિસાદ આપ્યો છે તમે જો કોઈ શહેરી વિસ્તારમાં રહેતા હોવ તમારા એરિયામાં તમને એક કે બે સરકારી આવાસની સ્કીમ્સ જોવા મળશે અને જો છેલ્લા સમય સાથે પહેલાં પણ નહીં હોતું કે સરકારી આવાસમાં શું રહેવાનું પણ છેલ્લા થોડા વર્ષોમાં આપણે જોયું છે કે એ બિલ્ડિંગ્સ એ બિલ્ડિંગના કેમ્પસીસ પણ એવા જ બનાવવામાં આવે છે કે જેવા કોઈ પ્રાઇવેટ બિલ્ડર દ્વારા બનાવવામાં આવ્યા હોય બરાબર એટલે ઘણા બધા પરિવારો જે મોટા મોટા મકાન અફોર્ડ નથી કરી શકતા તે લોકો આવા મકાનોમાં બહુ આસાનીથી મૂવ થઈ શકે છે બરાબર અને વ્યાજબી મકાનના દરો સાથે વ્યાજબી લોનના દરો સાથે આ માટેની એ લોકોને લોન પણ આપવામાં આવે છે બીજું જે આવું મિશન છે તે છે અમૃત મિશન સો અમૃત મિશન હેઠળ અત્યાર સુધીમાં લગભગ એક કરોડ જેટલા ઘરેલું પાણીના નળ જોડાણો અને ઇઠ્યોતેર લાખ જેટલા ગટર અને સીપેજના જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે મેં કીધું ને કે ભાઈ જે જૂના શહેરો છે તેનું રિઝ્યુનેશન કરવાનું તેની કાયા પલટ કરવાનું મેકઓવર કરવાનું જે મિશન છે તે શું છે અમૃત મિશન આશરે ઇઠ્યાસી લાખ સ્ટ્રીટ લાઇટ ઉર્જા બચત તરફ દોરીને ઉર્જા કાર્યક્ષમ એલઈડી લાઇટ્સ સાથે બદલ બદલવામાં આવી છે બરાબર આની માટે ઓલરેડી એક અલગ કાર્યક્રમ આપણી પાસે ચાલે છે કે જે શહેરોની જે શહેરો એલઈડી તરફ વળે છે તેથી જે પાવર કન્ઝપ્શન છે તે કેવું થશે ઓછું થશે ઘણા બધા શહેરોમાં સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે કે સવારે સૂર્યના પ્રકાશથી એ ચાર્જ થશે ને રાત્રે તમને ફ્રીમાં એ ઉર્જા મળશે અમૃત યોજના અંતર્ગત વિવિધ પહેલ દ્વારા ચોર્યાસી પોઈન્ટ છ લાખ ટન કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં આવી છે જો આજકાલ નવું એક ચલણ ચાલ્યું છે કે ભાઈ વ્યક્તિગત કાર્બન ફૂટ ફૂટપ્રિન્ટ આપણે ઘટાડી શકીએ બરાબર શું છે તો કાર્બન ફૂટપ્રિન્ટનો મતલબ એ છે કે તમે કાર્બન ઉત્સર્જન કેટલું કરો છો વ્યક્તિગત ધોરણે તમે માની લો કે તમારા ઘરેથી મમ્મી કે પપ્પા તમને કઈ કઈ ઘરે સામાન લેવા મોકલે છે તમારી દુકાન છે પાંચસો મીટર દૂર છે તમારા ઘરથી આપણી શું આદત છે કે આપણે બાઈક કે મોપેડ લઈને કંઈ પણ નાની દસ રૂપિયાની કે વીસ રૂપિયાની વસ્તુ લેવા પણ આપણે મોપેડ પર જઈશું બરાબર એ દસ રૂપિયાની સામે મેં ઘણા બધા ટન કાર્બન ઉત્સર્જન કર્યું બરાબર હવે કાર્બન ફૂટપ્રિન્ટ હું કઈ રીતે ઘટાડી શકું કે જો એ જ દુકાને હું પેટ્રોલ ડીઝલના વાહનની જગ્યાએ સાયકલ લઈને જાઉં છું અથવા તો ચાલતો જાઉં છું તો હું પર્યાવરણને ઝીરો ટકા નુકસાન પહોંચાડું છું તો આ મારું એક યોગદાન થયું કે હું પર્યાવરણને નુકસાન પહોંચાડી શકતો હતો પરંતુ વોટ આઈ હેવ સિલેક્ટેડ કે મેં પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડવાનું નક્કી કર્યું અને મેં મારી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી બરાબર તો અમૃત યોજના દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત એટી ફોર પોઈન્ટ સિક્સ લાખ કાર્બન કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં આવી છે એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ જે ઓકે તો ટેરીના અહેવાલ મુજબ આપણે આટલા લાખ ટન કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં આવ્યા છે બરાબર નેક્સ્ટ જે આવી જ મિશન હતું તે હતું સ્માર્ટ સિટીઝ મિશન બરાબર તો શું છે કે ભારતીય શહેરોને ઉત્કૃષ્ટ અને ઉત્તમ કક્ષાના બનાવવાના આંતરરાષ્ટ્રીય લેવલના શહેર બનાવવા માટે સ્માર્ટ સિટીઝ અવોર્ડની જાહેરાત કરવામાં આવેલી તો આ અવોર્ડ્સમાં સામાજિક પાસા શાસન સંસ્કૃતિ શહેરી પર્યાવરણ સ્વચ્છતા અર્થવ્યવસ્થા બિલ્ટ પર્યાવરણ પાણી શહેરી ગતિશીલતા જેવા વિષયો અંતર્ગત શહેરોને ચકાસવામાં આવેલા આઈસીસીના સસ્ટેનેબલ બિઝનેસ મોડલ અને ઇનોવેશન અવોર્ડ જેવા થીમ્સ ખાસ કરીને કોવિડ નાઇન્ટીન મેનેજમેન્ટમાં આ ઉમેરવામાં આવેલા તો જો બે હજાર વીસના વર્ષ પર જો મૂલ્યાંકન કરવું હોય તમારે તો કોવિડ નાઇન્ટીનને તમારે ગણતરીમાં લેવો જ પડે કયા શહેરોએ કેટલી ઇફેક્ટિવ રીતે કોવિડ નાઇન્ટીન મેનેજમેન્ટ કર્યું તે પણ આમાં આ વર્ષના જે સ્માર્ટ સિટીઝ અવોર્ડ હતા તેમાં ગણતરીમાં લેવામાં આવેલું બરાબર અને કોણ ફર્સ્ટ આવ્યું છે તો તેમના સર્વાંગી વિકાસ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આ વર્ષે ઇન્દોર અને સુરતને સંયુક્ત રીતે સ્માર્ટ સિટી અવોર્ડ મળ્યો છે અને ઉત્તર પ્રદેશને રાજ્ય તરીકેનો પ્રથમ અવોર્ડ મળ્યો છે તો રાજ્ય તરીકે ટોપમાં કોણ રહ્યું ઉત્તર પ્રદેશ શહેરી ક્ષેત્રે ટોપમાં કોણ રહ્યું સુરત અને ઇન્દોરને સંયુક્ત રીતે આ અવોર્ડ મળ્યો છે તો તમારી આ અપકમિંગ એક્ઝામિનેશન માટે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ બરાબર બીજું એક જે ઇમ્પોર્ટન્ટ મિશન છે તે છે ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક તો ભારતમાં શહેરી આબોહવાને સુધારવા માટે એ માટેની નીતિઓ ઘડવા માટે અને તેનું નિરીક્ષણ કરવા માટેના હેતુથી સપ્ટેમ્બર બે હજાર વીસમાં આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો સુરત ઇન્દોર અમદાવાદ પુણે વિજયવાડા રાજકોટ વિશાખાપટ્ટનમ પિંપરી ચિંચવડ અને વડોદરા એ ફોર સ્ટાર રેટિંગ મેળવનારા ટોચના નવ પરફોર્મિંગ શહેરો છે તો જો ગુજરાતના જે મહાનગરો છે સુરત હોય બરોડા હોય કે અમદાવાદ હોય એ બધા જ પાસાઓમાં દેશના અન્ય શહેરો કરતાં કેવા છે આગળ છે બરાબર કેમ કારણ કે આપણે ખરેખર ગુજરાતમાં લોકલ સ્તરે પણ આપણે એવી નીતિઓ અમલમાં મૂકી છે કે જેથી કરીને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકીએ આબોહવાને નુકસાન થતું ઘટાડી શકીએ વગેરે 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 એનું જે રિઝલ્ટ છે તે આપણને અહીંયા જોવા મળે છે બરાબર નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ગુજરાત ઇન્ટરનેશનલ મેરીટાઈમ આર્બિટ્રેશન સેન્ટર જો આર્બિટ્રેશન એટલે શું તો આર્બિટ્રેશન એટલે એવી પ્રક્રિયા કે જેથી બે ઝઘડો કરનાર જે પક્ષ છે તેની વચ્ચે તમે સુલેહ તરીકે કાર્ય કરી શકો બરાબર મધ્યસ્થી તરીકે તમે કાર્ય કરી શકો લવાદ તરીકે તમે કાર્ય કરી શકો એને શું કહેવાય આર્બિટ્રેશન કહેવાય બરાબર તો ગુજરાતમાં મેરીટાઇમ સેક્ટર માટે સ્પેસિફિકલી મેરીટાઈમ એટલે જે જળમાર્ગો છે બરાબર અથવા તો વોટર વેઝ છે તેમાં જે ડિસ્પ્યુટ ઊભા થાય છે તો એના નિરાકરણ માટે એક આર્બિટ્રેશન સેન્ટર ગુજરાતમાં ખુલશે જેને નામ શું આપવામાં આવ્યું છે ગુજરાત ઇન્ટરનેશનલ મેરિટાઈમ આર્બિટ્રેશન સેન્ટર જીમેક બરાબર તો અને ક્યાં ઓને ઓપન કરવામાં આવશે ગિફ્ટ સિટીમાં એને ઓપન કરવામાં આવશે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટીમાં તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી અને આંતરરાષ્ટ્રીય ફિનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી વચ્ચે સમજૂતી પત્ર પર એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે એમઓયુનો ઉદ્દેશ્ય ગુજરાત આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ આર્બિટ્રેશન સેન્ટરની સ્થાપના માટે સંયુક્ત રીતે ટેકો આપવાનો છે હવે કેમ અચાનક આવી મધ્યસ્થી સંસ્થાની જરૂર પડી આપણને તો એ જોઈશું તો આ દેશમાં જીમેક એ પહેલાં પ્રકારનું કેન્દ્ર હશે જે દરિયાઈ અને શિપિંગ ક્ષેત્રને લગતા વિવાદો સાથે લવાદ અને મધ્યસ્થી કાર્યવાહીનું સંચાલન કરશે જીમેક એ મેરીટાઈમ ક્લસ્ટરનો ભાગ હશે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ખાતે ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં સ્થાપિત કરવામાં આવશે બરાબર કેમ આર્બિટ્રેશન પર ભારતનું ધ્યાન છે બરાબર તો આર્બિટ્રેશન એ એક પ્રકારની વિવાદ નિવારણ પદ્ધતિ છે જ્યાં પક્ષો વચ્ચે ઉદભવતા વિવાદો રાજ્યની કાનૂની સંસ્થાઓને બદલે તેમના દ્વારા નિયુક્ત લવાદીઓ દ્વારા ઉકેલી લેવામાં આવે છે એટલે તમારે કોર્ટ સુધી કે અદાલત સુધી જવાની જરૂર નથી અદાલત દ્વારા નિમેલી સંસ્થા દ્વારા અથવા તો અદાલત દ્વારા નિમેલા વ્યક્તિઓ દ્વારા તમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે આનાથી એક ફરક તો શું થશે કે ભાઈ વેઇટિંગ નહીં કરવું પડે બરાબર માની લો કે અત્યારે હું અદાલતમાં કેસ કરું તો બની શકે કે મારો કેસનો નંબર એક વર્ષ પછી આવે તો ત્યાં સુધી હું ઝઘડો લઈને બેસી શકું નહીં બરાબર કેમ કારણ કે કરોડોનો બિઝનેસ ચાલતો હોય પાછળ બરાબર ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ ચાલતો હોય તો હું બેસી શકું નહીં તો એટલા માટે એક તો જ ફાસ્ટ પ્રોસેસ થશે અને બીજું છે કે અદાલતો પરનું જે ભારણ છે તે કેવું થશે ઓછું થશે તો ભારતમાં હાલમાં પાંત્રીસ કરતાં વધારે લવાદી સંસ્થાઓ છે તેમ છતાં કોઈપણ લવાદી સંસ્થા કોઈપણ ફરિયાદ નિવારણ સંસ્થા દરિયાઈ ક્ષેત્રને લગતા વિવાદો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરતી નથી બરાબર અલગ અલગ ક્ષેત્રો માટે આપણી પાસે લવાદી સંસ્થાઓ છે આર્બિટ્રેશન એજન્સીઝ છે પરંતુ મેરીટાઇમ સેક્ટર માટે કોઈ બહુ ખાસ કામ કરતું નથી રાજ્ય દરિયાઈ પ્રવૃત્તિઓમાં ઝડપથી વિસ્તરણ કરે છે અને ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર પ્રોજેક્ટના અમલીકરણ સાથે વૈશ્વિક દરિયાઈ હબ બનવાની નજીક આવતા હોવાથી દરિયાઈ લવાદ સેવાઓ માટેની વિશેષ સુવિધા માટે એક મજબૂત વિકસિત અને રિકરિંગ માંગ પેદા થઈ રહી છે બરાબર તો જુઓ જ્યારથી બે હજાર ચૌદથી નવી સરકાર આવી છે નવી સરકારનું એક વિઝન છે કે ભાઈ બ્લુ ઇન્ડિયા ઇકોનોમી અથવા તો બ્લુ ઇકોનોમી તરીકે આપણે એક નવી અર્થવ્યવસ્થાને જન્મ આપીએ અને બ્લુ ઇકોનોમી શું છે કે આપણા ગુજરાતથી લઈને વેસ્ટ બેંગોલ સુધીના જેટલા પણ રાજ્યો છે પશ્ચિમથી લઈને દક્ષિણથી લઈને પૂર્વ સુધીના તે બધા રાજ્યોને અઢળક દરિયા કિનારાનો લાભ મળેલો છે તો એ દરિયા કિનારાનો લાભ વ્યાપારિક ધોરણે કઈ રીતે લઈ શકાય તે બાબતે હવે આપણે બહુ ખાસ ધ્યાન આપીએ છે અને જ્યારે મારે બિઝનેસ વધારવો હોય તો લોકો બિઝનેસ ક્યારે ભારત સાથે કરશે જ્યારે ભારતમાં બિઝનેસ સાથે જોડાયેલા જે ડિસ્પ્યુટ્સ છે જે ઝંઝટો છે તે ઓછી હોય તો એ ઓછી કરવા માટેનો એક પ્રયાસ છે તેનું નામ શું છે જીમેક આ વિચાર પર દરિયાઈ અને શિપિંગ વિવાદો પર એક કેન્દ્રિત એક વર્લ્ડ ક્લાસ આર્બિટ્રેશન સેન્ટર બનશે જે ભારતમાં કામગીરી કર કરતી કંપનીઓ વચ્ચે વ્યાપારી અને નાણાકીય તકરારને હલ કરવામાં મદદ કરી શકે છે સિંગાપોર આર્બિટ્રેશન સેન્ટરમાં ભારતીય કંપની સાથે જોડાયેલી આર્બિટ્રેશન સુનાવણી હાલમાં થઈ રહે છે તો અત્યારે જો ભારતીય કંપનીઓએ ક્યાં જવું પડે સિંગાપોરની આર્બિટ્રેશન એજન્સીમાં જવું પડે કેમ કારણ કે આપણે અહીંયા આવી કોઈ ફરિયાદ નિવારણ એજન્સી નથી વૈશ્વિક સ્તરે લંડન દરિયાઈ અને શિપિંગ ક્ષેત્ર માટે લવાદ માટેનું એક પ્રાધાન્ય કેન્દ્ર છે તો ઓવરઓલ જે ઇમ્પોર્ટન્ટ જે ડિસ્પ્યુટ્સ હોય છે તે ક્યાં સોલ્વ કરવામાં આવે છે લંડનમાં સોલ્વ કરવામાં આવે છે લાભ શું થશે આનાથી તો ઝડપથી વિવાદના નિરાકરણની સુવિધા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સમુદાયમાં ગિફ્ટ વિશેષ આર્થિક ક્ષેત્રનું આકર્ષણ વધારવું કેમ કારણ કે આપણે આખું એક મેરીટાઈમ ક્લસ્ટર નવું બનાવવા જઈ રહ્યા છે તો એનું પ્રમોટિંગ માર્કેટિંગ પણ કરવું પડશે પ્રમોશન પણ કરવું પડશે તો એક હેતુ એ છે વેપાર કરવામાં સરળતા વધારવી મેં કીધું ને કે ભાઈ ઝંઝટ ઓછી હોય એટલું વેપાર કરવામાં સરળતા રહે બરાબર તો એ એક મુખ્ય ઉદ્દેશ્ય છે અને અદાલતો પરનો ભાર ઓછો કરવો જ્યારે ઓટોમેટિકલી અદાલતની બહાર જ્યારે ડિસ્પ્યુટ સોલ્વ થવા લાગશે ત્યારે અદાલતો પરનો જે કેસોનું ભારણ છે તે કેવું થવા લાગશે ઓછું થવા લાગશે ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર શું છે તો તે બંદરો મેરીટાઈમ શિપિંગ અને લોજિસ્ટિક સેવાઓ પ્રદાતાઓના સમર્પિત ઇકોસિસ્ટમ તરીકેની કલ્પના કરવામાં આવી છે તે ગાંધીનગરના ભારત સરકારના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રમાં સંબંધિત સરકારી નિયમનકારી એજન્સીઓ સાથે દરિયાઈ શિપિંગ ઉદ્યોગના ખેલાડીઓ અને સેવા પ્રદાતાઓની શ્રેણીનું આયોજન કરશે બરાબર એટલે જેટલા પણ ઉદ્યોગો મેરીટાઈમ સાથે જોડાયેલા છે જેટલા બિઝનેસ મેરીટાઈમ સાથે જોડાયેલા છે તે બધાનું સંકલન કરવામાં આવશે મેરીટાઈમ ક્લસ્ટર અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી એ ભારતમાં આઈએફએસસીમાં નાણાકીય ઉત્પાદનો નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ માટે તથા નિયમન માટેની એકીકૃત સંસ્થા છે તો એનું એક આગલું પગલું હવે એક બનાવવામાં આવશે આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ રોજગાર ઉત્પન્ન અને ઉદ્યોગ શૈક્ષણિક સંગમ પ્રાપ્તિ કરતી વખતે તે તમામ દરિયાઈ સેવાઓ માટે એક વન સ્ટોપ સોલ્યુશન હશે બરાબર જો અત્યારે તમને ખ્યાલ હોય તો તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને એમાં એક નવું સહકારિતા મંત્રાલય બનાવવામાં આવ્યું છે અને આપણા જે ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ તે જ એ સહકારિતા મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળશે તો શું છે આ સહકારિતા મંત્રાલય તો આપણ આ જ વસ્તુ છે કે જ્યાં જ્યાં લોકોને તકલીફ છે ખુદ તમે ડિરેક્ટલી મિનિસ્ટરને મળી શકો છો ઇન્ટર ટ્રેડમાં તમને કોઈ ડિસ્પ્યુટ્સ હોય ઇન્ટર સ્ટેટ કોઈ ડિસ્પ્યુટ્સ હોય અલગ અલગ વિસ્તારો વચ્ચે જો ડિસ્પ્યુટ હોય તો આવા બધા જે કામ છે તે સહકારિતા મંત્રાલય હેઠળ કરવામાં આવશે જેથી કરીને જે રિઝોલ્યુશન છે અને જે અલ્ટિમેટ ગોલ છે અલ્ટિમેટ એઈમ છે ત્યાં સરળતાથી પહોંચી શકાય બરાબર ફાઇલ રહેવી નહીં જોઈએ મંત્રી પાસે તરત તરત જે ડિસ્પ્યુટ છે એને સોલ્વ કરીને આગળ વધતા જવાનું એ આ નવી ગવર્મેન્ટનો ગોલ છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે નેશનલ મેરીટાઈમ હેરીટેજ કોમ્પ્લેક્ષ લોથલ તો પણ ગુજરાત સાથે જ જોડાયેલા તમારા ન્યૂઝ છે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંસ્કૃતિ મંત્રાલય અને બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસમાં સહકાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે બરાબર તો હજુ એક એમઓયુ સાઇન થયા છે જે અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેઝ સાથે મળીને કામ કરશે બરાબર અને એક હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવશે કઈ જગ્યાએ લોથલમાં હવે લોથલ શું છે આપણને ઓલરેડી ખબર છે કે ભાઈ મોહેન્જો ડરો જે સંસ્કૃતિ છે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એના જે અવશેષો છે તે આપણને લોથલમાં મળ્યા છે એટલે ઐતિહાસિક રીતે અને સાંસ્કૃતિક રીતે લોથલ આપણા માટે બહુ મોટી ધરોહર છે તો એની કઈ રીતે જાળવણી કરી શકાય આવનારી પેઢી માટે કઈ રીતે એને સુનિશ્ચિત કરી શકાય કે ભાઈ આવી એક સંસ્કૃતિ પાંચથી પાંચ હજાર વર્ષ પહેલાં જીવતી હતી તો એ બતાવવાનું કામ આ હેરિટેજ કોમ્પ્લેક્સ દ્વારા કરવામાં આવશે એનએમએચસીનો વિકાસ ગુજરાતના લોથલ વિસ્તારમાં થશે તેને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે જ્યાં પ્રાચીનથી આધુનિક સમય સુધી ભારતનો દરિયાઈ વારસો પ્રદર્શિત કરવામાં આવશે આ લક્ષ્યસ્થાન માટે એક સંપાદન અભિગમ બનાવવાનો વિચાર છે જે મુલાકાતીઓ માટે ખૂબ રસપ્રદ હશે બરાબર મનોરંજન સાથેનું શિક્ષણ એજ્યુકેશન વિથ એન્ટરટેઈનમેન્ટ આ પ્રકારનો એક નવો કોન્સેપ્ટ ગવર્મેન્ટ દ્વારા લાવવામાં આવ્યો છે તે ચારસો એકર વિસ્તારને આવરી લેશે જેમાં હેરિટેજ થીમ પાર્ક નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ લાઇટ હાઉસ મ્યુઝિયમ મેરીટાઈમ ઇન્સ્ટિટ્યૂટ ઇકો રિસોર્ટ અને વધુ જેવા બહુ બધી એમ્યુનિટીઝ એમાં મૂકવામાં આવશે એવા ઘણા મંડપ હશે એવા ઘણા સ્ટોલ્સ હશે કે જ્યાં ભારતના તમામ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમની કલાકૃતિઓ અને દરિયાઈ વારસો પ્રદર્શિત કરી શકશે ની વિશિષ્ટ સુવિધા એ પ્રાચીન લોકલ લોથલ શહેરનું મનોરંજન છે જે પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના અગ્રણી શહેરોમાંનું એક હતું બરાબર આના વિશે આપણે વધુ ચર્ચા કરવાની જરૂર નથી આપણે ઓલરેડી ઇતિહાસ જ્યારે ભણ્યા છે ત્યારે ભણી જ ચૂક્યા છે કે મોહેન્જોદારો જે છે લોથલ છે ધોળાવીરા છે આ બધા જે શહેરો છે તે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો છે શું છે લોથલ તો લોથલ એ ગુજરાતમાં સ્થિત પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના દક્ષિણના શહેરોમાંનું એક હતું સિંધુ નદીના દક્ષિણ કિનારે વસતું શહેર તે લોથલ શહેરનું નિર્માણ આશરે ચોવીસો ઈસા પૂર્વમાંની આસપાસ શરૂ થયેલું ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ અનુસાર લોથલ પાસે વિશ્વની સૌથી પ્રાચીન ગોદી હતી જેણે સિંધુના હડપ્પન શહેરો અને સૌરાષ્ટ્રના દ્વિકલ્પ વચ્ચેના વેપાર માર્ગ પર સાબરમતી નદીના પ્રાચીન માર્ગ સાથે શહેરને જોડેલું તો જો તે સમયે કઈ રીતે વોટરવેઝનો ઉપયોગ થતો તે આપણને સિંધુ ખીણના શહેરો દ્વારા જાણવા મળે છે પ્રાચીન સમયમાં લોથલ એક મહત્વપૂર્ણ અને સમૃદ્ધ વ્યાપારનું કેન્દ્ર હતું તેના માળા રત્નો અને કિંમતી આભૂષણનો વેપાર પશ્ચિમ એશિયા અને આફ્રિકાના દૂરના ખૂણા સુધી પહોંચ્યો હતો જે આજની સરકારો પણ કરવામાં સક્ષમ નથી એ સમયના સિવિલાઇઝેશન દ્વારા જો આફ્રિકા ખંડ સુધી આપણે પહોંચેલા અને અત્યારની જે નવી સરકાર છે તે આજ વિચારે છે કે જો આપણે ભારતથી આફ્રિકા સીધે સીધા જો આપણે પહોંચી શકીએ દરિયાઈ માર્ગ દ્વારા તો આપણે ચાઈનાને ઘણી મોટી ટક્કર આપી શકીએ એમ છે મણકા બનાવવા અને ધાતુશાસ્ત્રમાં તેઓએ જે તકનીકોને સાધનોનો પ્રારંભ કર્યો તે ચાર હજાર વર્ષોથી સમયની કસોટી પર ખરી ઉતરેલી છે આજે પણ એના અવશેષો આપણને જોવા મળે છે બરાબર લોથલ સાઇટને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નામાંકિત કરવામાં આવી છે નોમિનેટ કરવામાં આવી છે અને તેની અરજી યુનેસ્કોની કામચલાઉ સૂચિમાં બાકી છે બરાબર હજુ સુધી એને જાહેર નથી કરવામાં આવી ઇટ ઇઝ એસ પર ઇટ ઇઝ અ નોમિનેટેડ સાઇટ સિંધુ ખીણની સંસ્કૃતિ શું છે તો દક્ષિણ એશિયાના પશ્ચિમ ભાગમાં સમકાલીન પાકિસ્તાન અને પશ્ચિમ ભારતમાં લગભગ પચીસસો ઈસા પૂર્વ વિકસિત થયેલી હડપ્પન સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે એનું બીજું નામ છે સિંધુ ખીણની સંસ્કૃતિ અને જો કેમ એને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે કે ભાઈ જે પણ સમાજ વ્યવસ્થાઓ છે જે સિવિલાઇઝેશન છે તેનો જે વિકાસ છે તે હંમેશા પાણીની નજીકના વિસ્તારોમાં થાય નદીની નજીકના વિસ્તારોમાં થાય કેમ એવું કારણ કે તમારું અલ્ટિમેટ જે ડે છે અલ્ટિમેટ જે દિવસ છે તમારું દરેક કામ કોની સાથે જોડાયેલું છે પાણી સાથે જોડાયેલું છે ચાહે ખાવાનું બનાવવાનું હોય હાઈજીન હોય અથવા તો તમારો વ્યાપાર હોય અથવા તો ખેતી હોય આ દરેકે દરેક વસ્તુ બરાબર અર્થ ઉપાર્જન દરેકે દરેક વસ્તુ શેની સાથે જોડાયેલી છે પાણી સાથે જોડાયેલી છે બરાબર તો તે ઇજિપ્ત મેસોપોટેમિયા ભારત અને ચીનની ચાર પ્રાચીન શહેરી સંસ્કૃતિઓમાં સૌથી મોટું હતું તે મૂળભૂત રીતે એક શહેરી સભ્યતા હતી અને લોકો સુવ્યવસ્થિત અને સારી રીતે બંધાયેલા નગરોમાં રહેતા હતા જે વેપાર માટેના કેન્દ્રો પણ હતા અને સાદા નગરો મલ્ટી સ્ટોરી માળખા આપણને ત્યારે જોવા મળેલા જેને અત્યારે આપણે રોહાઉસીસ કહીએ તો એવા બે મજલાના ત્રણ મજલાના ત્રણ માળાના ઘરો આપણને એ સમયે જોવા મળતા તેમની પાસે વિશાળ રસ્તાઓ અને સારી રીતે વિકસિત ડ્રેનેજ સિસ્ટમ હતી ઘરો બેકડ ઈંટોથી બેગ ઈંટોથી બનેલા હતા બરાબર એકદમ પાકી ઈંટોથી બનાવેલા હતા અને તેમાં બે કે તેથી વધુ સ્ટોરીઓ હતી એટલે કે એટલા માળા હતા એના બરાબર ઉચ્ચ સંસ્કારી હડપ્પન્સ ઉગાડતા અનાજની કળા જાણતા અને ઘઉં તથા જવ ઉગાડતા તેમના મુખ્ય ખોરાકની રચના કરતા હતા એટલે એ લોકોને ખેતી કઈ રીતે કરવી કયા પાકની ખેતી કરવી વગેરેનું પણ આગવું જ્ઞાન હતું પંદરસો પૂર્વે સુધીમાં હડપ્પિયન સંસ્કૃતિનો અંત આવ્યો સિંધુ ખીણની સંસ્કૃતિના ક્ષીણ થવા પાછળ વિવિધ કારણો પૈકી આવનારા પૂર અને અન્ય કુદરતી કારણો જેવા કે ભૂકંપ વગેરે છે બરાબર તો એ સમયે એટલી બધી ટેકનોલોજી નહીં હતી છતાં પણ એ લોકોએ પૂરને ઘણા લાંબા સમય સુધી રોકી રાખેલો બરાબર અને એવા મોટા મોટા પાડાઓના નિશાનાઓ આજે પણ આપણને જોવા મળે છે કે એવી વોલ્સ બનાવેલી કે જેથી કરીને નદીમાંથી આવતા પૂરના પાણીને રોકી શકાય પરંતુ સમયાંતરે કુદરતી આફતોને કારણે ધીરે 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 સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી તે શું થઈ વિનાશ પામતી ગઈ બરાબર ને જો આજે તમને ભાગ દેખાય છે ધોળાવીરા છે લોથલ છે તો સમગ્ર પશ્ચિમ ભારત અને હાલનું જે પાકિસ્તાન છે ત્યાં તમને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વિકસેલી જોવા મળે છે બરાબર નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે ચોથું ટાઈગર રિઝર્વ કઈ જગ્યાએ રાજસ્થાનમાં તો તાજેતરમાં જ રામગઢ વિશધારી વન્ય પ્રાણી અભયારણ્યને એન એનટીસીએ દ્વારા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા રાજસ્થાનનો ચોથો ટાઈગર રિઝર્વ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે આ ભારતનો બાવનમો ટાઈગર રિઝર્વ હશે ઓગણત્રીસમી જુલાઈએ ઉજવાતો ગ્લોબલ ટાઈગર ડે વાર્ષિક કાર્યક્રમમાં વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા ઉજવવામાં આવે છે જો વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે પણ એક સમય એવો આવેલો કે જ્યારે આપણા રાષ્ટ્રીય પ્રાણી બહુ મુસીબતમાં હતું કે એ ઓલમોસ્ટ સંક્ષિપ્ત થવાને આરે હતું અને ત્યારની સરકારે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરી અને આજે આપણે બહુ ગર્વથી કહી શકીએ છીએ કે પ્રોજેક્ટ ટાઈગર એના પૂરા થવાના લાક્ષ્યાંક પહેલાં આપણે વાઘની જે સંખ્યા હોવી જોઈએ એના કરતાં ઘણી વધારે સંખ્યા આપણે ભારતમાં બનાવી ચૂક્યા છે તો તે આપણા રાષ્ટ્રીય પ્રાણી શું છે પ્રોજેક્ટ ટાઈગર તો તે આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘના સંરક્ષણ માટે નવ વાઘ અનામત નાઇન ટાઈગર રિઝર્વ સાથે એની શરૂઆત કરવામાં આવેલી અને ટાઈગર રિઝર્વ એટલે શું કે અભયારણ્યનો કોઈ વિસ્તાર ખાલી ને ખાલી વાઘ માટે સુરક્ષિત રાખવામાં આવે સંરક્ષિત રાખવામાં આવે બરાબર રિઝર્વડ રાખવામાં આવે અનામત રાખવામાં આવે ઓગણીસો તોતેરમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો તે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે હાલમાં આ પ્રોજેક્ટ ટાઈગર કવરેજ વધીને એકાવન ટાઈગર રિઝર્વમાં ફેલાયેલો છે અને બાવન ટાઈગર રિઝર્વ તે આપણો વિષધારી વન્ય પ્રાણી અભયારણ્ય બરાબર ઓગણત્રીસમી જુલાઈ એની જાહેરાત પણ કરવામાં આવશે જે દેશના અઢાર વાઘ રેન્જમાં ફેલાયેલો છે જે આપણા દેશના ભૌગોલિક ક્ષેત્રના આશરે ટુ ટ્વેન્ટી વન જેટલો છે તો જો મધ્યપ્રદેશ કર્ણાટકા આ બધા જે રાજ્યો છે ત્યાં તમને સૌથી વધારે વાઘ જોવા મળે મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં વાઘની સંખ્યા સૌથી વધારે છે વાઘ વાઘનો ભંડાર અને જેનું બફર છે તે વ્યૂહરચના પર રચાય છે મુખ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્યનો કાનૂની દરજ્જો આપવામાં આવે અને બફર અને પેરીવર પેરીફેરલ જે વિસ્તારો છે પરિમિતિના જે વિસ્તારો છે ત્યાં જે વન અને બિનવન જમીનનું મિશ્રણ છે જે બહુવિધ ઉપયોગના ક્ષેત્ર તરીકે સંચાલિત છે પણ જો કોઈ વિસ્તારને ટાઈગર રિઝર્વ તરીકે જો જાહેર કરવામાં આવે ત્યાં તમે કોર્પોરેટ બાંધકામ કરી શકો નહીં બરાબર ત્યાં તમે રહી શકો નહીં ને વગેરે 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 ઘણી બધી પાબંદીઓ તમારા પર લગાવી દેવામાં આવે કેમ કારણ કે તમારે એ એરિયાને શું કરવાનું છે આવનારા વર્ષો માટે સુરક્ષિત રાખવાનો છે ટાઈગર ટાસ્ક ફોર્સની ભલામણોને પગલે બે હજાર પાંચમાં એનટીસીએસ નામની એજન્સી શરૂ કરવામાં આવેલી કયા એક્ટ અંતર્ગત વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો અંતર્ગત બરાબર તો વાઇલ્ડલાઈફ પ્રોટેશન એક્ટ નાઇટીન સેવન્ટી ટુ અંતર્ગત જે આપણા એમ્સ હતા જે ગોલ્સ હતા જે આપણા ઉદ્દેશ્યો હતા તેને પૂરા કરવા માટે એનટીસીએ નામની એક અલગથી એક એજન્સી બનાવવામાં આવી કે જે માત્રને માત્ર વાઘના સંરક્ષણ માટે કાર્યગર છે જો એનું નામ જ શું છે નેશનલ ટાઈગર કોન્ઝર્વેશન ઓથોરિટી બરાબર અને આ માટે જો એમ ટ્રાઇબ્સ નામની એક નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી કે એમ્સ ટ્રાઇબ્સ એક એપ્લિકેશન આધારિત મોનિટરિંગ સિસ્ટમ છે જે એનટીસીએ દ્વારા વર્ષ બે હજાર દસમાં ભારતીય વાઘ અનામતની આજુબાજુ શરૂ કરવામાં આવી હતી રડાર કાઇન્ડ ઓફ સિસ્ટમ છે કે વાઘની ગતિવિધિઓને તમે રેકોર્ડ કરી શકો મોનિટર કરી શકો બરાબર અને એમ્સ ટાઈપનું નામ શું છે મોનિટરિંગ સિસ્ટમ ફોર ટાઈગર્સ ઇન્ટેન્સિવ પ્રોટેક્શન એન્ડ ઇકોલોજીકલ સ્ટેટસ વાઘની સુરક્ષા સ્થિતિ શું છે તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એ સ્કેડ્યુલ વનમાં છે આઈયુ ની લાલ સૂચિમાં છે એટલે કે જોખમી એન્ડેન્જર્ડ સ્પીસીઝમાં છે અને સાઇટ્સના પરિશિષ્ટ એકમાં છે આપણે આ ત્રણે ત્રણ એક્ટ વિશે ડોલ્ફિન વિશે ચર્ચા કરી છે ઓલિવ રિડલે ટર્ટલ વિશે ચર્ચા કરી છે બરાબર એટલે હું ફરીવાર એમાં રિપીટ મોડમાં જતો નથી બરાબર અને આ જ તર્જ પર કેમ કે પ્રોજેક્ટ ટાઈગરનું મોનિટરિંગ બહુ સારું રહ્યું અને રિઝલ્ટ બહુ સારા મળ્યા એટલે બે હજાર વીસનું જે પંદર ઓગસ્ટની જે ભાષણ હતું એમાં પ્રાઇમ મિનિસ્ટરે પ્રોજેક્ટ ડોલ્ફિન શરૂ કરવાની વાત કરી છે અને પ્રોજેક્ટ ડોલ્ફિન કોના માટે શરૂ કરવામાં આવશે તો એ શરૂ કરવામાં આવશે ગેંગેટિક ડોલ્ફિનના સંવર્ધન માટે જે ગંગા નદીની જે ડોલ્ફિન છે જે તમને ભારત નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં જોવા મળે જ્યાંથી આખી ગંગા અને મેઘના નદીઓ વહે છે તો ત્યાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે જેથી કરીને ગેંગેટિક ડોલ્ફિનનું સંવર્ધન કરી શકાય તો આવનારા થોડા જ દિવસોમાં એ પ્રોજેક્ટ પણ ચાલુ થશે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે જમ્મુ કાશ્મીરમાં સીમાંકન ડેલિમિટેશન એક્ટિવિટી ઇન જમ્મુ કાશ્મીર બરાબર હવે સીમાંકન એટલે શું કે ચૂંટણી કરાવતા પહેલાં વસ્તીને આધારે સીટોનું વિભાજન કરવું તેને શું કહેવાય સીમાંકન કહેવાય ડેલિમિટેશન પ્રોસેસ કહેવાય તો તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં સીમાંકનની કવાયત શરૂ કરવામાં આવી છે સીમાંકન કવાયતની સમાપ્તિ કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાજકીય પ્રક્રિયાને ચિહ્નિત કરશે જે જૂન બે હજાર અઢારથી કેન્દ્રના શાસનમાં છે બરાબર જુઓ જૂન બે હજાર અઢારમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં જમ્મુ કાશ્મીર રાજ્યને બે યુનિયન ટેરિટરીઝમાં વેચવામાં આવ્યું એક છે લદ્દાખ અને બીજું છે જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીર એ વિધાનસભા સાથેની યુનિયન ટેરિટરી છે જે રીતે પોન્ડિચેરી અને દિલ્હી છે તો જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવતા પહેલાં ચૂંટણી પંચની રેકમેન્ડેશનને આધારે ત્યાં સીમાંકન કરવું જરૂરી છે અને આ સીમાંકન બે હજાર અગિયારની વસ્તી ગણતરીને આધારે હાથ ધરવામાં આવશે તો સીમાંકન એ દેશ અથવા ધારાસભ્ય મંડળ ધરાવતા પ્રાંતમાં પ્રાદેશિક મત વિસ્તાર એટલે કે વિધાનસભા અથવા તો લોકસભા બેઠકની સીમાઓ અથવા તો સીમાઓ સુધારવા અથવા તો ફરીથી ચિત્રિત કરવાની ક્રિયા છે જેનું રેકમેન્ડેશન કોણ આપશે ચૂંટણી પંચ આપશે ચૂંટણી પંચ કહે છે કે ભાઈ આ વિસ્તાર આટલો મોટો હોવો જોઈએ આ વિસ્તાર આટલો નાનો હોવો જોઈએ તો એ પ્રમાણે સીમાઓ સીટ્સ નક્કી કરવામાં આવશે સીમાંકન કવાયત સ્વતંત્ર ઉચ્ચ શક્તિવાળી પેનલ દ્વારા હાથ ધરવામાં આવશે એમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હશે ચીફ ચીફ ઇલેક્શન ઓફિસર હશે બરાબર ચીફ ઇલેક્શન કમિશનર તો સીમાંકન કવાયત સ્વતંત્ર ઉચ્ચ શક્તિવાળી પેનલ દ્વારા હાથ ધરવામાં આવે છે જેને ડેલિમિટેશન કમિશન તરીકે ઓળખવામાં આવે છે અને જેના આદેશમાં કાયદો છે અને કોઈપણ કોર્ટ દ્વારા તેની પૂછપરછ કરી શકાતી નથી ચૂંટણી પંચ કે તે ફાઇનલ મત વિસ્તારના વિસ્તારોને તેમની વસ્તીના કદના આધારે છેલ્લી વસ્તી ગણતરી બરાબર એટલે મેં કીધું તેમ બે હજાર અગિયારની વસ્તી ગણતરીને અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે તો એ નવા વિસ્તારોને વ્યાખ્યા આપવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે મતદાર ક્ષેત્રની મર્યાદામાં ફેરફાર કરવા સિવાય પ્રક્રિયાના પરિણામરૂપે રાજ્યની બેઠકોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે આ કવાયતમાં બંધારણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની વિધાનસભા બેઠકોનું અનામત પણ સામેલ છે બરાબર કઈ જગ્યાએ એસસી બેઠકો રાખવી કઈ જગ્યાએ એસટીની બેઠકો રાખવી તો એ બધું પણ આમાં સામેલ કરવામાં આવશે નક્કી કરવામાં આવશે મુખ્ય હેતુ શું છે તો મુખ્ય હેતુ એ ભૌગોલિક ક્ષેત્રોના ન્યાયી વિભાગને સુનિશ્ચિત કરવા માટે વસ્તીના સમાન ભાગોને સમાન પ્રતિનિધિત્વ આપવાનો છે જેથી તમામ રાજકીય પક્ષો અથવા તો ચૂંટણી લડનારા ઉમેદવારો સંખ્યાબંધ મતદારોની દ્રષ્ટિએ સ્તરનું આગેવાની એમની કરી શકે પરિવર્તન માટે બંધારણીય આધાર શું છે તો કલમ બ્યાસી હેઠળ સંસદ દરેક વસ્તી ગણતરી બાદ સીમાંકનનો કાયદો બનાવે છે આપણા જે પૂર્વ રાષ્ટ્રપતિ હતા પ્રણવ મુખરજી તો એ ઓલરેડી કહી ચૂક્યા છે કે ભાઈ પાંચસો વર્ષો પહેલાંની જે સીટ છે હવે શહેરો પોતાની ક્ષમતાથી કેટલા બધા વધી ચૂક્યા છે કેટલી વસ્તી ગણતરી હતી બરાબર આપણી પાસે ચાલીસ કરોડ પચાસ કરોડ વસ્તી હતી ત્યારની આપણે પાંચસો બેતાળીસ તેતાળીસ સીટો લોકસભામાં બનાવેલી છે બરાબર હવે આપણી પાસે એકસો પાંત્રીસ કરોડની વસ્તી છે ત્યારે આપણે આપણું જે રેપ્રેઝેન્ટેશન છે તે કેવું કરવું પડે વધારવું પડે તો આર્ટિકલ વન સેવન્ટી હેઠળ રાજ્યો પણ દરેક વસ્તી ગણતરી પછી સીમાંકન અધિનિયમ મુજબ પ્રાદેશિક મત વિસ્તારોમાં વહેંચાય છે આ કાયદો અમલમાં મૂક્યા પછી કેન્દ્ર સરકાર સીમાંકન પંચની રચના કરે છે ડેલિમિટેશન કમિશન જો કે પ્રથમ સીમાંકન કવાયત રાષ્ટ્રપતિ દ્વારા ઓગણીસો પચાસ એકાવનમાં હાથ ધરવામાં આવી હતી અને સીમાંકન પંચ અધિનિયમ ઓગણીસો બાવનમાં લાગુ કરવામાં આવેલો આ બધી જાણકારી માત્ર તમારી જાણ હેઠળ છે એક્ઝામ રિલેટેડ નથી ઓગણીસો આ પ્રથમ ડેલિમિટેશન કમિશન ક્યારે લાગુ કરવામાં આવેલું કોના દ્વારા લાગુ કરવામાં આવેલું એ તમને પૂછાઈ શકે બરાબર ઓગણીસો બાવન બાસઠ બોતેર અને બે હજાર બેના કાયદા હેઠળ બાવન ત્રેસઠ તોતેર અને બે હજાર બેમાં હાલ સુધી ચાર વાર ડેલિમિટેશન કમિશનની સીમાંકન કમિશનની સ્થાપના કરવામાં આવી છે ઓગણીસો એક્યાસી અને ઓગણીસો એકોતેરની વસ્તી ગણતરી બાદ કોઈ પણ સીમાંકન થયું નથી બરાબર તો નવું જો નવું તેલંગાણા રાજ્ય બન્યું તો પણ એનું સીમાંકન નથી થયું બરાબર ઓલરેડી જે બેઠકો હતી તેને માત્ર ને માત્ર અલગ કરી દેવામાં આવી અલગથી કોઈ સીમાંકન કરવામાં આવ્યું નથી બરાબર સીમાંકન પંચ શું છે તો સીમાંકન પંચની નિમણૂંક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તે ભારતના ચૂંટણી પંચના સહયોગ સાથે કાર્ય કરે છે રચના કોણ હશે એના મેમ્બર્સ તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી કમિશનર અને રિસ્પેક્ટિવ સ્ટેટ્સના બરાબર માની લો કે જમ્મુ કાશ્મીરમાં જો ડેલિમિટેશન પ્રોસેસ થતી હોય તો તે રાજ્યના ચૂંટણી કમિશનરો એમાં ભાગ લેશે બરાબર તમારા માટે હોમવર્કમાં એક નાનકડી એક્ટિવિટી આપું છું કે અત્યારે હાલનું જે ડેલિમિટેશન કમિશન છે એ છથી નવ જુલાઈ દરમિયાન જમ્મુ કાશ્મીરની મુલાકાતે જે આપણું જે સીમાંકન આયોગ છે તે એ સીમાંકન આયોગના સભ્યો કોણ કોણ છે તે તમારે મને જણાવવાનું બરાબર અને તમારી નોટમાં તમારે લખવાનું કે ભાઈ બે હજાર એકવીસમાં જે સીમાંકન કમિશન બન્યું છે જમ્મુ કાશ્મીર માટે એના સભ્યો આટલા આટલા છે ત્રણ સભ્યો તમને મળશે બરાબર ચાલો શું છે જમ્મુ કાશ્મીરમાં સીમાંકન તો ભૂતકાળમાં જમ્મુ કાશ્મીરમાં સીમાંકન કવાયત એક પ્રદેશની વિશેષ સ્થિતિને કારણે દેશના બાકીના લોકો કરતાં થોડી જુદી હતી કેમ કારણ કે ત્રણસો સિત્તેર થર્ટી એ અંતર્ગત હતો હવે જ્યારે જેનું સ્પેશિયલ સ્ટેટસ છે તે હટાવી દેવામાં આવ્યું છે બાકીના રાજ્યોની જેમ જ જમ્મુ કાશ્મીરનું પ્રતિનિધિત્વ પણ સંસદમાં જોવા મળશે અને એટલા માટે આપણને સીમાંકન કમિશન બેસાડવામાં આવ્યું છે આના પગલે યુટીમાં વિધાનસભા અને સાંસદોની બેઠકો માટે છઠ્ઠી માર્ચ બે હજાર વીસના રોજ એક વિશેષ સીમાંકન પંચની રચના કરવામાં આવેલી કેમ કારણ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ એને વહેંચવામાં આવેલો બરાબર ચાલો તો આ તો તમારો આજનો ટોપિક આઈ હોપ કે તમને ડરેક ટોપિકમાં સમજ પડી છે નહીં સમજ પડી હોય તો તમે આમનો કોન્ટેક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થેન્ક યુ